ખ્રિસ્ત ઈસુમાં આપ સર્વને પ્રેમી સલામ. આજે લેન્ટનો 11મો દિવસ અને પ્રભુનું વચન એ લુક 12:12-34માંથી લેવામાં આવ્યું છે. અહીંયા પ્રમાણે લખેલું છે, તેમણે પોતાના શિષ્યોને કહ્યું, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને માટે ચિંતા ન કરો કે અમે શું ખાઈશું, તમે તમારા શરીરને માટે પણ ન કરો કે અમે શું પહેરીશું. કેમ કે ખોરાક કરતા જીવ અને વસ્ત્ર કરતા શરીર અધિક છે. કાગડાઓને વિચાર કરો, તેઓ તો આવતા નથી અને કાપતા નથી, તેઓની પાસે વખાર કે કોઠાર કાંઈ જ નથી, તો પણ ઈશ્વર તેઓનું પોષણ કરે છે. પક્ષીઓ કરતા તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો. ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે? માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા, તો બીજા વિશે તમે કેમ ચિંતા કરો છો? ફૂલઝાડોને વિચાર કરો, તેઓ કેવા વધે છે. તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતા પણ નથી, તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સર્વ વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો નહોતો. એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને પહેરાવશે એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. અમે શું ખાઈશું કે શું પીશું એની ચિંતા ન કરો અને મનમાં સંદેહ ન રાખો. કેમ કે જગતના લોકો એ બધા વાના શોધે છે, પણ તમારા પિતા જાણે છે કે એ વાનાની તમને અગત્ય છે. પરંતુ તમે તેમનું રાજ્ય શોધો અને એ વાના પણ તમને આપવામાં આવશે. આ પ્રભુનું વચન છે. તમે સાયકોલોજી જો ભણ્યા હોય, સાયકોલોજીના અભ્યાસમાં એક હંમેશા વસ્તુ શીખવવામાં આવે છે, તે એ કે ગભરાયેલા વ્યક્તિને તમે એમ કહો તું બીસ નહીં, તો ઇટ્સ યુઝલેસ. એટ ધ સેમ ટાઈમ કોઈ એન્શિયસ વ્યક્તિને તમે એમ કહો ને ચિંતા ના કર, દેટ ઇઝ ઓલ્સો યુઝલેસ. એને બેડ સાયકોલોજી કહેવાય, ખરાબ મનોવિજ્ઞાન કહેવાય. કે ભાઈ એ વ્યક્તિને એ ઓલરેડી એ ફેઝમાંથી પસાર થઈ રહ્યો છે, અને તમારા બોલેલા શબ્દોથી શું ફરક પડવાનો છે? અને પ્રભુ યેસુ ખ્રિસ્ત એ શિષ્યોને કહે છે કે તમે ચિંતા ન કરો, ડોન્ટ બી એન્શિયસ. વોઝ જીઝસ અ બેડ કાઉન્સિલર ઓર બેડ સાયકોલોજીસ્ટ? નો. પ્રભુ યેસુ ખ્રિસ્ત એ ગોસ્પલ ગ્રામર અહીંયા ગાડી એના શિષ્યોને શીખવે છે. ગોસ્પલ ગ્રામર એટલે કે શું? ગોસ્પલ ગ્રામર એટલે કે પ્રભુ એ પહેલા એમ કહે છે કે ઈશ્વરે આ આ કર્યું છે, માટે તમારે આ કરવાનું છે અથવા તમારે નથી કરવાનું. દેટ ઇઝ અ ગોસ્પલ ગ્રામર. અહીંયા ગાડી પ્રભુ યેસુ ખ્રિસ્ત એક ઇન્ડિકેટિવ આપે છે કે ગોડ હેઝ ડન ધીસ, અને પછી એક ઇમ્પરેટિવ આપે છે કે સો યુ આર ટુ ડુ ધીસ ઓર યુ આર નોટ ટુ ડુ ધીસ. આ ગોસ્પલ ગ્રામરને તમે અહીંયા ગાડી જોઈ શકશો. અહીંયા લખેલું છે પ્રભુ યેસુ ખ્રિસ્ત શું કરે છે. પ્રભુ યેસુ ખ્રિસ્ત કહે છે કે શું પહેરીશું, શું ખાઈશું એની તમે ચિંતા ન કરો, તમારા શરીરને માટે પણ ન કરો કે અમે શું પહેરીશું. કેમ કે પ્રભુ યેસુ ખ્રિસ્ત કહે છે કે એ કરતા બી ઇમ્પોર્ટન્ટ છે, અને વસ્ત્ર કરતા શરીર, એટલે કે એ ખોરાક કરતા જીવ અને વસ્ત્ર કરતા શરીર. પ્રભુ યેસુ ખ્રિસ્ત એ પ્રાઇમરી વસ્તુઓને સેકન્ડરી બનાવી દે છે અને કહે છે વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, યુ હેવ ટુ ફોકસ, ધેટ ઇઝ વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઘણી બધી વાર હું તમે સાંસારિક ચિંતાઓમાં, સાંસારિક અલગ અલગ વાતોમાં આપણે એટલા ખોવાઈ જતા હોઈએ છીએ કે વોટ ઇઝ પ્રાઇમરી, પ્રાથમિક શું છે તેને આપણે વિસરી જઈએ છીએ. આપણે વિસરી જઈએ છીએ કે શરીર એ વસ્ત્ર કરતા અગત્યનો છે અને જીવ એ ખોરાક કરતા અગત્યનો છે. પ્રભુ યેસુ ખ્રિસ્ત પછી એક પછી એક એ ઉદાહરણો આપે છે કે પક્ષીઓને જુઓ, ફૂલ ઝાડને જુઓ. જો પ્રભુ તેઓને વસ્ત્ર પહેરાવતા હોય, તેઓને ખોરાક ખવડાવતા હોય, તેઓ તો મહેનત પણ નથી કરતા. તેઓ ના વાવે છે, ના લણે છે, તેઓ કાંઈ નથી કરતા. બટ બીકોઝ ગોડ હેઝ ક્રિએટેડ ધેમ, દેટ ઇઝ વાય ગોડ હેઝ અ પ્લાન ફોર ધેમ, એન્ડ ગોડ ડઝ વોટ ઇઝ રાઈટ ફોર ધેમ. માણસ એ ચિંતા કરીને શું પોતાની હાઈટ વધારી શકે છે? માણસ શું ચિંતા કરીને પોતાના જીવનને એક દિવસ પણ આગળ વધારી શકે છે પ્રભુના નિયુક્ત સમય વગર? ના. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે પ્રભુ યેસુ ખ્રિસ્ત જ્યારે હવે યરુશાલેમ ભણી જઈ રહ્યા છે, વધસ્તંભ ભણી જઈ રહ્યા છે, એ શિષ્યોને તૈયાર કરી રહ્યા છે કે જ્યારે હું તમારી મધ્યમાં નહીં હોઉં, ત્યારે તમે જો આ સાયકોલોજી રાખશો ને, દેટ વિલ હેલ્પ યુ.
ઓલવેઝ રિમેમ્બર, એ મારે તમારે પણ યાદ રાખવાનું છે ધેટ ગોડ ઇઝ સોવરેન, એ પ્રભુ મારો ને તમારો જે છે એ સર્વોપરી પ્રભુ છે. અને પ્રભુએ જો મને તમને બનાવ્યા છે, પ્રભુએ જો મને તમને ખ્રિસ્તી બનાવ્યા છે, પ્રભુએ જો મને તમને તેડું આપ્યું છે, તો એ પ્રભુની ચિંતા છે, એ પ્રભુની આયોજન છે, એ પ્રભુનું પ્લાન છે કે મને તમને ક્યાં ક્યારે કેવી રીતના લઈ જવું. તમે પોતે ગમે તેટલી ભાગદોડ કરશો ને, ઓલવેઝ રિમેમ્બર ગોડ ઇઝ સોવરેન એન્ડ ઇન હિઝ સોવરેનિટી. એક જ ઉદાહરણ, જ્યારે પણ ઈશ્વરની સર્વોપરિતાનું વિચારું છું ને, એક જ એક લાઈફ કેરેક્ટર મારી સામે આવે છે, અને તે યુસુફનું કેરેક્ટર છે. એનું જીવન તમે જુઓ, ક્યાં બાપના ઘરમાં સરસ રહેતો હતો, ક્યાં ભાઈઓએ તેને અધમુઓ કરીને મારીને એ વેચી માર્યો, એ વેચી માર્યા પછી ક્યાં એ જેલમાં ગયો, જેલમાં ગયા પછી ક્યાં પેલા પોટિફરના ઘરમાં, ક્યાં ત્યાંથી પછી ફરી જેલમાં ગયો, અને પછી ત્યાંથી ફારૂને એને કાઢ્યો, સ્વપ્ન બતાવ્યું, અને સ્વપ્ન પછી જયારે સ્વપ્ન પૂરું થયું ત્યારે શું થાય છે? હી બીકમ્સ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ વન ઓફ ધ ગ્રેટેસ્ટ એમ્પાયર ઓફ ધ વર્લ્ડ. ઈશ્વરની સર્વોપરિતા, એનાથી વિશેષ મોટી ઝલક એ મારે તમારી માટે બીજી કોઈ ના હોઈ શકે. ઇટસેલ્ફ ઇઝ અ બિગ એક્ઝામ્પલ. ચિંતા ન કરો, ચિંતા ન કરો, સાંસારિક ચિંતાઓમાં ખોવાઈ ના જઈએ. જે ઈશ્વરનો ભાગ છે તે ઈશ્વરને ભજવવા દઈએ, કારણ કે ઈશ્વરે મને તમને બોલાવ્યા છે. દરેક ખ્રિસ્તી માણસ, એ કેવળ પૂર્ણ સમયના સેવકો જ નહીં, પણ દરેક ખ્રિસ્તી માણસને પ્રભુ તરફથી એક તેડું હોય છે. ધેર ઇઝ અ કોલિંગ. જો તમે મેડિકલ ફિલ્ડમાં છો, દેટ ઇઝ યોર કોલ. જો તમે શૈક્ષણિક ક્ષેત્રમાં છો, દેટ ઇઝ યોર કોલ. જો તમે કોર્પોરેટ વર્લ્ડમાં છો, દેટ ઇઝ યોર કોલ. એ બધા કોલમાં પ્રભુએ કઈ હાઈટ સુધી મને તમને લઈ જવા, દેટ ઇઝ ડિસાઇડેડ બાય હિમ, એન્ડ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એઝ વેલ. યુસુફ મને તમને એ ઉદાહરણની અંદર એ શીખવવા માંગે છે એના જીવન દ્વારા, ધેટ વી શુડ ઓલવેઝ ચૂઝ અવર પ્યોરિટી અબવ અવર પ્રોસ્પેક્ટ્સ. આપણી શુદ્ધતાને આપણે આપણા સફળતા કરતા વધારે મહત્વ આપવાનું છે. જો કારકિર્દીમાં આગળ વધવું છે, એવરીવન વોન્ટ્સ ટુ સક્સીડ, એવરીવન વોન્ટ્સ ટુ એક્સેલ, એવરીવન વોન્ટ્સ ટુ ગો ઓન ધ ટોપ, હે ને, સૌથી ઉપર જવું હોય છે બધાને. બટ ક્યાં આર વી કોમ્પ્રોમાઇઝિંગ આર પ્યોરિટી ફોર ધોઝ પ્રોસ્પેક્ટ્સ? Let us ponder upon this. શું અલગ અલગ ચિંતાઓમાં આપણે ફસાઈને પછી એ શેતાનના શકંજામાં આવીને આપણે આપણી શુદ્ધતાને કોમ્પ્રોમાઇઝ કરી દઈએ છે ટુ સક્સીડ, સફળ થવા માટે? Let us question that in ourselves. પ્રભુ સુ ખ્રિસ્ત એ મરણ તમને જીવન મંત્ર આપે છે અને કહે છે કે ચિંતા કરશો નહીં, અલ્પ વિશ્વાસીઓ બનશો નહીં. ચિંતા કરવાથી તમે કાંઈ ઉખાડી લેવાના નથી. It is God who is going to act. It is God who is sovereign. It is God who has created you and me. It is God who has a plan for you and me. અને માટે જો ઈશ્વર પર જ બધું હોય તો આવો ને આપણે ઈશ્વર પર આધાર રાખીએ. Let us depend on him. ઈશ્વર થી ઇન્ડિપેન્ડન્ટ રહીને હું તમે કાંઈ કરી શકતા નથી. We are useless creatures. પ્રભુ એ સર્વોપરી છે, માટે આવો આપણે આજે યરુશાલેમ તરફ અને વધસ્તંભ પરની યાત્રામાં એ ઈશ્વરની સર્વોપરિતાને ફરીથી એકવાર યાદ રાખીને, એ જીવનમાં જે બી ચિંતાઓ કરી રહ્યા છો ને તમે, તમને તમારા બાળકોના કરિયરની ચિંતા હોય, તમને તમારા પોતાના કરિયરની ચિંતા હોય, તમને તમારા અભ્યાસની ચિંતા હોય, તમને તમારા પૌત્ર પૌત્રીઓની ચિંતા હોય, વોટ એવર ઇટ મે બી, લેટ અસ રિમેમ્બર ધેટ આર ગોડ ઇઝ સોવરેન. આપણો ઈશ્વર એ સર્વોપરી ઈશ્વર છે, અને એ મને તમને જ્યારે બનાવે છે, હી હેઝ અ પ્લાન, હી ઇઝ અ ગ્રેન્ડ વીવર, હી ઇઝ અ ગ્રેન્ડ વીવર, એન્ડ વેન હી વ્યૂઝ સમ ડિઝાઇન્સ ઇન આર લાઈફ એટ ધેટ મોમેન્ટ વી માઇટ નોટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. જ્યારે આપણા જીવનમાં અમુક ડિઝાઇન બનાવે ને, એ ક્ષણમાં કદાચ ખબર નહીં પડે, પણ એ ક્ષણમાંથી નીકળીને તમે જ્યારે દૂરથી એ ક્ષણને જોશો ને, ઓ માય ગોડ વોટ અ બ્યુટિફુલ ડિઝાઇન, oh my god what a beautiful experience god has given, oh my god what a beautiful teaching god has given. Hello, prabhu a grand viewer she is a sovereign lord. Aao apne emni sovereignty par apne potani jaat ne adeli dei, aao apne emni sarvoparita par aadhar rakhiye ane sansarik chintao ne muki deta prabhu je tedu manne tamne aapyu she
જે તેડું મને તમને આપ્યું છે, જે જવાબદારીઓ અને જે કારભાર આપણે મને તમને આપ્યો છે, એ કારભારને વિશ્વાસુપણે ઈશ્વરને ગમે તે રીતના, એમની નજરમાં માન્ય હોય તે રીતના પૂરો કરવાનો પ્રયત્ન કરીએ. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.